हेलो स्टूडेंट्स, हवे आपणे आगळ જોઈશું દ્રાવણો। तो દ્રાવણો ની અંદર આપણે વાત કરીશું મોલારિટી અને મોલારિટી, બરાબર છે। હવે આપણે આ ગેસ સંકલ્પના છે એ બાકી છે સમજવાની। तो मोलारिटी अने मोलालिटी, तो मोलारिटी अने मोलालिटी में शू डिफरन्स है? तो मोलारिटी अने मोलालिटी की अगर बात करिए तो एनी अंदर एक में एमएल आवशे, लीटर में आवशे वजन, अने एक में सेमा आवशे किलोग्राम में आवशे, बाकी सूत्र एक जेवु छे। तो मोलारिटी कोने कहेवाय? तो के आपणे मोलारिटी बराबर सूत्र जो लखीए तो शू थशे? मोलारिटी बराबर द्रव्यना मोल भाग्या द्रावणनुं कुल कद लीटरमां, द्रावणनुं कुल कद लीटरमां। हुं तमने एम कहूँ के भाई 0.25 मोल पर लीटर NaOH द्रावण, तो आनो मतलब शू थशे? हुं तमने एम कहूँ कि 0.25 मोल पर लीटर NaOH द्रावण छे, तो एनो मतलब एवो थशे कि 0.25 मोल सेना? तो के NaOH ना ए एक लीटर पानी में ओगाळेलुं छे, એટલે કે એક લિટરમાં બનાવેલું NaOH દ્રાવણ એ કેટલું છે? તો કે 0.25 મોલ પર લિટર। તો 0.25 મોલ NaOHના એક લિટરમાં ઓગાળેલા હોય અને એ જે દ્રાવણ બને એને કહેવાય 0.25 મોલ પર લિટર NaOHનું દ્રાવણ। આને તમે 0.25 એમ તરીકે પણ લખી શકો છો, એમ એટલે મોલર, બરાબર। અને મોલરની જે છે એકમ એ શું થશે? મોલ પર લીટર થશે। તો આ વાત કરી આપણે મોલારિટીની, એ જ રીતે વાત કરીએ આપણે મોલાલિટીની। તો મોલાલિટી કોને કહેવાય? તો કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકની દળ કિલોગ્રામમાં, તો આને આપણે શું કહીશું? મોલારિટી। તો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં, તો એને આપણે કહીશું મોલારિટી। ધારો કે હું એમ કહું કે એક મોલ પર કિલોગ્રામ KCLનું દ્રાવણ છે, એટલે કે એક મોલ KCLને એક કિલોગ્રામ પાણીમાં ઓગાળેલ છે, બરાબર છે। તો આ રીતે આપણે મોલારિટી અને મોલારિટીને કહી શકીએ। હવે આપણે એના કેટલાક દાખલા જોઈશું, કેટલાક ઉદાહરણ જોઈશું કે જેથી તમે આ બધી જે વાત કરી એને વધારે સારી રીતે સમજી શકો, બરાબર છે। તો સૌથી પહેલું છે ઉદાહરણ 2.1, એટલે કે કોયડો 2.1। એમાં તમને એવું કીધું છે કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો। 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ C2H6O2, શું થશે આનું અણુસૂત્ર? C2H6O2, એને આ રીતે લખાતું હોય છે CH2OH, આને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ, બરાબર છે। એનું શું કીધું છે તમને? 20% દળથી ઇથિલિન ગ્લાયકોલનું જે દ્રાવણ છે એ છે, તો આપણે એના મોલ અંશ ગણવાના છે। તો મોલ અંશ માટે તમને શું ખબર હોવી જોઈએ? મોલ, અને મોલ માટે શું ખબર હોવી જોઈએ? વજન અને અણુભાર। તો સૌથી પહેલાં આપણે મોલ શોધવા પડે અને પછી મોલ ઉપરથી શું શોધવા પડે? મોલ અંશ શોધવા પડે। તો પહેલાં સૌથી પહેલાં ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? ઇથિલિન ગ્લાયકોલનું વજન અને એનું અણુભાર। તો અણુભાર તો તમને આ અહીંયા સૂત્ર આપ્યું છે, એટલે તમે એના આધારે
अणु भार शोधी सकसो। शू थशे कार्बन नो 2 × 12 वत्ता 6 × 1 वत्ता ऑक्सीजन नो 2 × 100 बराबर। तो आ बधा नो तमे सरवाळो करशो एटले तमने शू मळशे, इथिलीन ग्लाइकोल नुं वजन मळशे 62 ग्राम पर मोल। 1 મોલ ની અંદર કેટલા ગ્રામ ઇથિલિન છે? તો કે 62 ગ્રામ। હવે આપણને વજન મળી ગયું તો આપણે શું શોધીશું? મોલ। મોલ બરાબર સોરી આણ્વીય દળ મળી ગયું, વજન ભાગ્યા આણ્વીય દળ। વજન કઈ રીતે ગણવાનું? તો તમને 20% આપ્યું છે એનો મતલબ કે આખું જે 100 ગ્રામ દ્રાવણ હશે એમાંથી 20 ગ્રામ કોણ હશે? તો કે ઇથિલિન ગ્લાયકોલ। એટલે વજન એટલે કે 20 ગ્રામ, આણ્વીય દળ કેટલું થશે? તો કે 62 ગ્રામ। તો આપણને આના ઉપરથી આપણા શું મળશે? મોલ મળશે, કેટલા મળશે? કે 0.322 જેટલા આપણા મોલ મળશે। હવે એક વસ્તુ એ છે કે મોલ શોધવા હોય તો આપણને જેના શોધવાના છે એના મોલ ખબર હોવા જોઈએ ભાગ્યા કુલ મોલ। તો કુલ મોલ ક્યાંથી આવશે? તો કે ઇથિલિન ગ્લાયકોલનું આપણે પાણીમાં સોલ્યુશન બનાવ્યું હશે, તો 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે તો સામે 80 ગ્રામ શું હશે? પાણી હશે। તો પાણીના મોલ શોધવા હોય તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ। તો 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હશે 100 ગ્રામમાંથી, તો 80 ગ્રામ શું હશે? પાણી। એટલે એની 80 થશે ભાગ્યા શું થશે? 18। તો તમને શું મળશે? આના મોલ મળશે 4.44। કેટલા મોલ મળશે? 4.44। તો હવે બંનેના મોલ મળી ગયા। હવે આપણે ઇથિલિન ગ્લાયકોલના શું શોધવાના છે? મોલ અંશ। તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બરાબર મોલ ભાગ્યા કુલ મોલ। તો મોલ એટલે કોના મોલ લેવાના? તો કે ઇથિલિન ગ્લાયકોલના કુલ મોલ। એટલે આ બંનેનો શું કરવાનો? સરવાળો 0.322 વત્તા 4.44। હવે તમે આનું સાદું આપો એટલે તમને ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ મળશે, જે કેટલા હશે? 0.068 જેવા હશે કે બરાબર છે। તો આ ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધવા માટે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે શું શોધવાનું છે। તો આપણે અહીંયા મોલ અંશ કીધા છે, તો મોલ અંશ શોધવાનું હોય તો એનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, જે છે કે જેના મોલ શોધવાના છે 1 ભાગ્યા કુલ મોલ। તો હવે આપણે મગજમાં તરત આવવું જોઈએ કે ભાઈ સૌથી પહેલાં મારે મોલ શોધવા પડશે। મોલ શોધવા માટે મને શું ખબર હોવી જોઈએ? કે વજન અને આણ્વીય ભાર। તો વજન આપણને આ રીતે જે સોલ્યુશનની આ રીતે તમને આપેલી હોય ડિસ્ક્રિપ્શન એના ઉપરથી મળી જાય। 20% ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ બનેલું છે તો એમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હોય અને એના સિવાયનું જે વધ્યું એ વજન પાણીનું હોય, તો 20 ઇથિલિન હતો તો 80 પાણી, એટલે બંનેનું વજન મળી ગયું આપણને ઇથિલિનનું અને પાણીનું। હવે આણ્વીય દળ તો આપણે એના સૂત્ર ઉપરથી શોધી શકીએ, એનું શોધી બંનેના મોલ શોધવાના, પછી કુલ મોલ એટલે શું મળી જશે? તમારા મોલ અંશ મળશે। હવે તમને આમાં પાણીના તો નથી કીધા, પણ તમે જો પાણીના શોધવા હોય તો આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર કે મોલ અંશનો ટોટલ સરવાળો 1 જેટલો હોય, તમારે આના જે મોલ આવે એને તમે 1માંથી બાદ કરો એટલે એ મોલ મળશે, શેના મળશે? પાણીના મોલ મળશે। તમારે આખું આ સૂત્ર મૂકવાની જરૂર પડતી નથી, સૂત્ર કોઈ પણ 1 માટે મૂકવાનું, બીજા માટે શું કરવાનું? જે જવાબ આવ્યો છે પહેલાંનો એને 1માંથી બાદ કરી દેવાનું, બરાબર છે? તો આનો જવાબ આવે છે ભાઈ 0.068, એને તમે 1માંથી બાદ કરશો એટલે તમને પાણીના મોલ અંશ મળશે, બરાબર છે? તો આ રીતે તમે એક્ઝામમાં ટાઈમ પણ બચાવી શકો છો અને બંનેનો આન્સર પણ લઈ શકો છો, બરાબર છે? હવે આગળ છે, તો તમને આમાંથી ખબર પડી કે મોલ અંશ કઈ રીતે શોધવા, કઈ રીતના દાખલા આપ્યા હોય તો કઈ રીતે એને સમજવું। આગળ છે ઉદાહરણ 2.2, ઉદાહરણ તમારું 2.2 છે એ શું કહે છે કે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો। દ્રાવણ કેટલું છે? ઓકે 450 ml બરાબર। હવે NaOH કેટલો છે? ઓકે
એને ઓછું વજન આપેલું છે તમને 5 ગ્રામ. તો તમારે શું શોધવાનું છે? મોલારિટી શોધવાની છે. હવે આપણને મોલારિટીનું સૂત્ર મગજમાં આવવું જોઈએ કે ભાઈ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટર. હવે તમને દ્રાવણનું કદ તો આપેલું છે બરાબર, પરંતુ તમને શું શોધવું પડશે? આપણો દ્રાવ્ય એટલે કે જેને ઓગાળેલો છે, તો એને વોલ્યુમને ઓગાળેલો છે અહીંયા, એને વોલ્યુમ આપણે મોલ શોધવા પડશે પહેલાં. તો એને વોલ્યુમના મોલ એટલે શું થશે? અહીંયા મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન 5 ગ્રામ આપ્યું છે, આણ્વીય દળ કેટલું થશે? 40. તો આ ડાયરેક્ટ આની અંદર સૂત્ર મૂકવું હોય, દ્રાવ્યના મૂલ્ય અંદર ડાયરેક્ટ મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો કે ભાઈ 5 ભાગ્યા 40 ભાગ્યા 450 mL બરાબર. આ રીતે તમે ડાયરેક્ટ મૂકી શકો છો. પરંતુ હવે આપણે આને લીટરમાં જો કન્વર્ટ કરવું હોય, કારણ કે mLમાં આપ્યું છે, તો એને શું કરવા પડે? 1000 વડે શોધવા પડે. તો આને હું 1000 વડે ભાગું તો આ ક્યાં જશે? ઉપર જશે. અને આ ક્યાં આવશે? નીચે. આપણને ખબર છે કે ભાઈ અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં, એટલે કે 5 × 1000 ભાગ્યા 40 × 450. તો આ રીતે તમે જોશો તો તમને શું મળશે? તમારો જે જવાબ છે એ આનું સદરૂપ આપતા મળશે. તો આ રીતે આપણે મોલારિટી શોધી શકીએ છીએ. આપણને દ્રાવ્ય જે આપ્યું છે એના મોલ ખબર હોય અને દ્રાવણનું કદ ખબર હોય કે કેટલા એમએલ દ્રાવણ છે, તમે ઇઝીલી મોલારિટી ગણી શકો છો. બરાબર છે? આ પ્રમાણે આ થઈ ગયું મોલારિટીનું. આગળ તમને કોયડો આપ્યો છે 2.3. તો કોયડો 2.3 એવું કહે છે કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલારિટી ગણો. કેટલા ગ્રામ બેન્ઝીન આપેલો છે? 75 ગ્રામ બેન્ઝીન. દ્રાવકનું વજન આપેલું છે તમને અને 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. આ તમને દ્રાવ્યનું વજન આપેલું છે. તો આપણે મોલારિટી શોધવાની છે. તો મોલારિટીનું સૂત્ર શું છે? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો હવે દ્રાવ્યના મોલ શોધવા હોય તો દ્રાવ્ય એટલે ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડનું આપણને અણુસૂત્ર ખબર હોવી જોઈએ. તો ઇથેનોઇક એસિડ છે એનું અણુસૂત્ર શું થાય? CH3COOH. બે કાર્બન એટલે ઇથેન અને COOH પ્રત્યે લાગે ઓઇ એટલે ઇથેનોઇક એસિડ. હવે આની ઉપરથી તમે અણુસૂત્ર આપ્યું છે એના ઉપરથી તમને શું મળી જાય? અણુભાર મળી જાય. તો અણુભાર અહીંયા તમારો થશે 60 ગ્રામ પર મોલ. જ્યારે પણ તમને અણુભાર નથી આપેલો અને સૂત્ર તમને દાખલામાં આ રીતે આપેલું છે તો તમારે તમારી રીતે આ પ્રમાણે ગણતરી કરવાની છે. આની બધાની અંદર આન્સર મૂકી અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? તો કે 4. અને ઓક્સિજન કેટલા છે? તો કે 2. તો આ રીતે પણ પહેલાં કરી અને પછી તમે એની અંદર કિંમત મૂકી અને આણ્વીય દળ શોધી શકો છો. તો હવે સૌથી પહેલાં દ્રાવ્યના મોલ બરાબર શું હશે? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો અહીંયા વજન કેટલું આપ્યું છે આપણને? 2.5. અને આણ્વીય દળ કેટલું થશે આપણું? તો કે 60 ગ્રામ. તો હવે આપણા અહીંયા શું મળી જશે? મોલ મળશે કેટલા છે? 0.0470 બરાબર. દ્રાવકનું વજન અહીંયા કેટલું આપ્યું છે? 75 ગ્રામ. 0.0470 × 75 શું થશે એના? 1000. કારણ કે આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે એને? કિલોગ્રામમાં. આપણને આપેલું છે શેમાં? ગ્રામમાં. તો 75ને હું 1000 વડે ભાગું એટલે ક્યાં આવશે? ઉપર આવશે. એટલે અહીંયા શું કરવા પડે? ×1000 કરવા પડે. બરાબર. તો આ રીતે આપણે આની કિંમત મૂકીશું એટલે આપણને મોલારિટી
મળશે. તમે જો એકદમ ઇઝી છે દાખલા, તમારે આ રીતે અલગથી મૂળ નથી શોધવા, અલગ સ્ટેપ નથી ઉમેરવું, તો પણ તમે અહીંયા દ્રાવ્યના મૂળની અંદર અહીંયા ડાયરેક્ટ લખી શકો છો 2.5 ભાગ્યા 60 ગ્રામ. અને એ રીતે પણ તમે સાદરૂપ આપી શકો છો, તો પણ તમારો જવાબ કેવો આવશે, સાચો જ આવશે. અને અલગથી પણ તમારું મોલ એ રીતે ગણવા છે, વજન ભાગ્યા આણ્વીય દળ કરી, તો એ રીતે પણ તમે શોધી શકો છો. ક્લિયર? તો આપણે અહીંયા ત્રણ વસ્તુ શોધતા શીખ્યા, મોલ અંશ, મોલારિટી, મોલારિટી અને મોલ. બરાબર છે? હવે આગળ તમને આપ્યા છે લખાણ સંબંધિત પ્રશ્નો, કે જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગળવામાં આવે, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. અહીંયા બેન્ઝીન છે એનું કેટલું આપ્યું છે, તો કે 22 ગ્રામ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 એનું આપ્યું છે તમને 122 ગ્રામ. તો આપણને ખબર છે હંમેશા જેનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય હોય, જેનું પ્રમાણ વધારે હોય એ દ્રાવક હોય. બરાબર? અથવા તો તમને કીધેલું જ હોય કે આની અંદર આ વસ્તુ ઓગાળવામાં આવી છે, તો જે ઓગળે એ દ્રાવ્ય અને જે ઓગાળે એ દ્રાવક. આ વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની. બરાબર? દ્રાવ્ય દ્રાવકમાં કન્ફ્યુઝ થવાનું નહીં. તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની આપણે શું શોધવાની છે, દર ટકાવાળી શોધવાનું છે. તો સૌથી પહેલાં બેન્ઝીનનું આપણે અને વાત કરીએ, CCl4નું જો દર ટકાવાળી શોધવી હોય, તો સૌથી પહેલાં દ્રાવણનું કુલ કદ ખબર હોવી જોઈએ. તો દ્રાવણનું કુલ કદ એટલે શું, તો કે આ બંનેનો સરવાળો કરો એટલે તમારું શું મળી જાય, દ્રાવણનું કુલ દળ મળે. હવે આપણે શું કરીશું, બંનેના આપણને વજન તો ખબર જ છે, તો આપણે ડાયરેક્ટ શોધીએ કે ભાઈ બેન્ઝીનનું દળ ટકાવાળા પ્રમાણ બરાબર શું થશે, બેન્ઝીનનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. બેન્ઝીનનું દળ આપ્યું છે 22, આનું આપ્યું છે 144 ગુણ્યા 100, એટલે તમને શું મળી જશે, બેન્ઝીનનું જે વજન છે એ મળશે એ કેટલા, તો કે 15.28%. કેટલા ટકા મળશે, તો કે 15.28% મળશે. બરાબર છે? હવે આપણે એ જ રીતે શેનું શોધવાનું, તો કે CCl4નું, તો કે CCl4નું વજન બરાબર દર ટકાવાળા પ્રમાણ બરાબર એનું વજન ભાગ્યા કુલ વજન ગુણ્યા 100. બરાબર છે? તો એનું મળે છે આપણને 84.72%. કેટલું મળે છે, તો કે 84.72%. તો આ રીતે આપણને જે વજન મળ્યું છે, હંમેશા ટકા કેટલા હોય, તો કે 100. આ બંનેનો સરવાળો કરો તો તમારે કેટલા ટકા આવશે, 100% આવશે. અગર તમારે નથી આવતા, એનો મતલબ કે તમે સૂત્રમાં અથવા તો દ્રાવ્ય દ્રાવણમાં આગું પાછું કંઈક કર્યું છે, માટે તમારે જે છે એ બરાબર આન્સર આવતો નથી. તો આ રીતે જો કેટલું ઇઝી છે, ખાલી આપણને સૂત્ર આવડતું હોય તો બસ કિંમત મૂકી અને એનો આન્સર શોધવાનો છે. તો આ બંનેનું દર ટકાવાર પ્રમાણ આપણે શોધી લઈએ. બરાબર છે? હવે આગળ છે, 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એના દ્રાવણમાં બેન્ઝીનનો મોલ અંશ ગણો. સેમ આ આપણે હમણાં જોયું, 30% દળથી બેન્ઝીન, તો એનો મતલબ કે 30 ગ્રામ એની અંદર શું રહેલો હશે, કે બેન્ઝીન. સેમાં કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ 30 ગ્રામ આ હોય, તો 70 ગ્રામ શું હોય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો દ્રાવણમાં બેન્ઝીનનો મોળ અંશ ગણો. બેન્ઝીનનો મોળ અંશ શોધવા માટે આપણને શું ખબર હોવું જોઈએ, પહેલાં તો મોળ, એટલે બેન્ઝીનનો મોળ બરાબર શું થશે, વજન ભાગ્યા આણ્વીય દળ. તો હવે બેન્ઝીનનું શું થાય, C6H6 અણુસૂત્ર. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું શું થાય, CCl4.
સૂત્રમાં કિંમત મૂકી અને શું શોધવાનું છે બંનેનું આણ્વીય દળ. તો આણ્વીય દળ બેન્ઝીનનું થશે 78 અને વજન કેટલું થશે તો કે 30 બરાબર. 30 ભાગ્યા 78 કરશો એટલે તમને આના મૂળ મળશે કે 0.385. હવે આગળ CCl4 ના મૂળ, તો CCl4 ના મૂળ બરાબર શું થશે વજન ભાગ્યા આણ્વીય દળ. તો શું થશે વજન ભાગ્યા વજન થશે એનું 70 અને આણ્વીય દળ કેટલું આવશે એનું 154 CCl4. આ બંનેનું સાદરૂપ આપશો એટલે તમને શું મળશે આના મૂળ મળશે. હવે આપણે શેના શોધવાના છે તો કે બેન્ઝિનના મૂળ, તો કે બેન્ઝિનના મૂળ અંશ બરાબર બેન્ઝિનના મૂળ ભાગ્યા કુલ મૂળ. તેના મૂળ તો કે બેન્ઝિનના મૂળ ભાગ્યા કુલ મૂળ. તો બેન્ઝિનના મૂળ કેટલા આવ્યા તો 0.385 ભાગ્યા કુલ મૂળ એટલે કે આ બંનેનું શું કરવાનો સરવાળો. તો ઇઝી છે બધા દાખલા બરાબર છે, આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ખાલી કિંમત મૂકશો એટલે તમને શું મળશે સૂત્રમાં કિંમત મૂકવાથી જવાબ, કંઈ વધારે કંઈ ખાસ એટલું લાંબુ આમાં મગજ દોડાવવાનું થતું નથી. હવે તમને આપ્યું છે દાખલા નંબર 2.3 લખાણ સંબંધિતમાં, એમાં તમને શું કીધું છે એ અને બી આપ્યા છે, એમાં દરેક દ્રાવણની મોલાર રીટી ગણવાની છે. તો 4.3 લીટર દ્રાવણમાં લીટર આપેલું છે 30 ગ્રામ CO(NO3) (2×6H2) બરાબર. તો મોલાર રીટીનું સૂત્ર શું થાય, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું કદ લીટર. હવે વજન આપેલું છે તમને, આ સૂત્ર પરથી તમારે શું શોધવાનું થશે એનું આણ્વીય દળ શોધવાનું થશે. તો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. તો આણ્વીય દળ આનું થશે 291 બરાબર. તો દ્રાવ્યના મોલ બરાબર 30 ભાગ્યા 291 ભાગ્યા દ્રાવકનું કદ લીટરમાં, જે તમને ઓલરેડી લીટરમાં આપ્યું છે એટલે ઉપર ગુણ્યા 1000 કરવાના નથી. શું આવશે 30 ભાગ્યા 291 ગુણ્યા 4.3 સારું આપશો એટલે તમને શું મળી જશે તમારો આન્સર કે ભાઈ મોલારિટી કેટલી. તમારો આન્સર મળશે 0.024 મોલર. કેટલા મોલર દ્રાવણ હશે આ ગયું તો કે 0.024 મોલર દ્રાવણ છે, એટલે કે 0.024 મોલ સેના તો કે CO(NO3)/2×6H2 4.3 લીટરની અંદર ઓગળેલા છે. ચલો આગળ છે 30 ml 0.5 મોલર H2SO4નું મંદન કરી 500 ml બનાવવામાં આવ્યું છે. તો H2SO4નું મંદન કર્યું છે એટલે 30 ml માંથી કેટલું બનાવ્યું છે તો કે 500 ml. તો આપણે જોઈએ અહીંયા કે H2SO4નું મંદન પહેલાંની મોલારિટી તમને આપેલી છે, મંદન નથી કર્યું ત્યારે એની મોલારિટી 0.05 મોલર તમને આપેલી છે બરાબર છે. તો મંદન કરવા માટેનું કદ કેટલું લીધું એમને, એના પછી એમાં કેટલા ઉમેર્યા એમને 500 ml ઉમેર્યું મંદન કરવા મંદન પહેલાં બરાબર છે. તો હવે મંદન H2SO4ની મોલારિટી કેટલી, તો આપણે અહીંયા શું સૂત્ર મૂકીશું M1B1 બરાબર M2B2. M2 બરાબર M1B1/V2. તો M1 એટલે શું થશે તો કે શરૂઆતની મોલારિટી જે તમને આપેલી છે 0.05. V1 એટલે શરૂઆતનું કદ જે આપ્યું છે તમને 30 ml લખ્યું પહેલાં, પછી 500 કર્યું તો કે 30 અને પછી કેટલું કર્યું તો કે 500. તો આ સૂત્રમાં કિંમત મૂકશો તમે M1V1/M2V2 કરીને તો તમને શું મળી જશે 0.03 મોલર દ્રાવણ પછી બન્યું હશે. પહેલાં કેટલું હતું તો કે 0.05 મોલર હતું, પછી મંદન શરૂઆતમાં 30 ml હતું અને આટલા મોલર હતું, પછી 500 ml કર્યું
તો કેટલા મોલર થઈ ગયું હશે હવે એ આપણે શોધવાનું હતું. તો આપણે એમ વન બી વન બરાબર એમ ટુ બી ટુ મૂક્યું. એમ વન એટલે શરૂઆતની સાંદ્રતા અને શરૂઆતનું કદ એ 30 અને અંતિમ કદ એ કેટલું છે તો કે 500. તો આપણને શું મળી જશે એનો આન્સર મોલારિટીમાં મળશે. બરાબર છે. તો હવે આપણે બાકી રહ્યો છે અહીંયા 2.4 અને 2.5, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અથવા ઇઝી જ છે, એમાં કંઈ ખાસ છે નહીં, તો જાતે ગણવાનો ટ્રાય કરવાનો. બરાબર છે. અને હશે એવું તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું એ બંને. આજે આટલું જ રાખું છું, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.